જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આજે હું ફરીથી એક નવી વાર્તા લઈને આવી ગઈ છું તો ચાલો શરૂ કરીએ સાંજે પાર્કમાં વોક કરીને પાછા ફરેલા મગનભાઈ અચાનક તેમના ઘરના ગેટ પર અટકી ગયા તેમને ફરી એ જ દ્રશ્ય યાદ આવ્યું જ્યારે તેમના પૌત્ર અંશને આ જ ગેટ પરથી રડતા અને ચીસો પાડતા હોસ્ટેલમાં મોકલવામાં આવ્યો હતો અશ્રુભીની આંખે તેઓ ઘરના ગેટ તરફ જોવા લાગ્યા તેમના પોત્રની ચીસો હજુ પણ સંભળાતી હતી માતાનો ગર્વ ભરેલો ચહેરો અને પિતાની ગુસ્સે ભરેલી આંખો જોઈને તે કહેતો હતો કે આખરે તમે કઈ દુશ્મની કાઢો છો મારાથી મેં તમારું શું બગાડ્યું હતું જે તમે લોકો મને તમારાથી દૂર કરી રહ્યા છો પછી તેણે દાદાનો હાથ પકડીને કહ્યું દાદાજી હું તમને ખૂબ પ્રેમ કરું છું મને ખબર છે તમે મને મળવા જરૂર આવશો એક તમે જ છો જે મને બહુ પ્રેમ કરો છો પણ દાદાજી આ ઘરમાં તમારું કોઈ નથી સાંભળતું આ લોકો એટલા પથ્થર દિલના છે કે કોઈ દિવસ તમને પણ ઘરની બહાર કાઢી મૂકશે તેર વર્ષના પૌત્ર અંશના શબ્દો તેમના અંતરાત્માને હચમચાવી રહ્યા હતા મગનભાઈ એક સમયે સફળ બિઝનેસમેન હતા પોતાની મહેનત અને સમર્પણ દ્વારા અપર સંપત્તિ મેળવી હતી તેમને તેમના એકના એક દીકરા આકાશના ઉછેરમાં કોઈ કસર છોડી ન હતી માનો પ્રેમ અને પિતાની છત્રછાયાએ આકાશને એક સફળ બિઝનેસમેન બનાવ્યો હતો પરંતુ ત્રણ વર્ષ પહેલાં એક અકસ્માતના કારણે મગનભાઈ થોડા સમય માટે ચાલી શકતા ન હતા અને તેમને પોતાનો ધંધો છોડીને ઘરે બેસી જવું પડ્યું આ સમયગાળા દરમિયાન તેમની પત્નીએ તેમની ખૂબ સેવા કરી જેના કારણે તેઓ ફરીથી પોતાના પગ પર ચાલતા લાગ્યા થોડા સમય પછી તેમની પત્નીનું અવસાન થયું પત્નીના ગયા પછી એકલતાથી પરેશાન જ્યારે તેઓ ફરીથી પોતાનો વ્યવસાય સંભાળવા માગતા હતા ત્યારે આકાશે તેમના પૂરા બિઝનેસ પર હક જમાવી લીધો હતો તેણે પિતાને સ્પષ્ટ કહી દીધું હતું કે આ ઉંમરે દુકાને આવવાની જરૂર નથી હું ધંધો સંભાળી લઈશ તમે ઘરે બેસીને રામ નામનો જપ કરો પણ તેમનું ઘરે રહેવું અને પૌત્ર અંશ સાથે હસવું અને વાત કરવી તેમની વહુને આંખમાં ખટકતું હતું પત્નીના અવસાન પછી એકલા પડેલા મગનભાઈએ તેમના પૌત્ર પર તમામ પ્રેમ વરસાવવા લાગ્યા પણ તેમની વહુ શુરભી આ વાત બિલકુલ સહન કરી શકતી ન હતી પિતાજી સાથે રહીને મારો પુત્ર અંશ બગડી રહ્યો છે એવું કહીને તેણે અંશને હોસ્ટેલમાં મોકલવાનું નક્કી કર્યું પરંતુ હવે પોતાના પૌત્રને પોતાનાથી અલગ થતાં જોઈને મગનભાઈની આંખમાં આંસુ આવી ગયા જ્યારે તેમણે આનો વિરોધ કર્યો ત્યારે તેમની પુત્ર વધુ સુરભીએ તેમને કહેલા શબ્દ તેમને હજુ પણ યાદ છે અમારા અને અમારા દીકરા વચ્ચે તમે કંઈ ના બોલો તો સારું તમારા લાડથી તે બગડી રહ્યો છે અમે સારી રીતે જાણીએ છીએ કે તેના માટે શું સારું છે અને શું નથી અમને આ અંગે તમારી સલાહની જરૂર નથી પૌત્ર અંશને યાદ કરીને ગેટ પર ઊભેલા મગનભાઈની આંખમાંથી સતત આંસુ વહી રહ્યા હતા પછી અચાનક પોતાના આંસુ લૂછીને પાછા રૂમમાં ફર્યા અંશની કેટલીક ગેમ અને કપડાં તેમના રૂમમાં રહી ગયા હતા આ વસ્તુઓ જોઈને મગનભાઈ ઘણીવાર આનંદની ક્ષણો સુધી પહોંચી જતા હતા જ્યારે અંશ તેમને ગળામાં હાથ મીંટાળીને કહેતો દાદાજી કેટલાક સારા જોક્સ કહો મને એક નવો કોયડો પૂછો અંશના ગયાને બાર દિવસ વીતી ગયા હતા મગનભાઈ તેમના પૌત્ર અંશ સાથે ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજન લેતા હતા હવે તેમણે પોતાના રૂમમાં જ ખાવાનું શરૂ કર્યું કારણ કે તેઓ જાણતા હતા ડાઇનિંગ ટેબલ પર પૌત્રની ખાલી ખુરશી જોઈને તેઓ પોતાના આંસુ પર કાબૂ નહીં રાખી શકે અંશના ઘરથી ગયા પછી તેમને કંઈક અજૂકતું થવાની શંકા થવા લાગી એક દિવસ તેમણે તેમની વહુને કહેતી સાંભળી હતી કે ના આકાશ હું તેમને આ વાત કહેવા નહીં જઈશ અને હું તેમને કંઈ પણ કહું છું તો તેમને કાંટાની જેમ ચૂબે છે આપણી વચ્ચે જે નક્કી થયું છે તે તમે જ કહેવા જશો મગનભાઈ સમજી ન શક્યા કે તેમની વહુ શું વાત કરી રહી છે પછી તેઓ વિચારવા લાગ્યા કે એક બે દિવસમાં ખબર પડશે તે જ સાંજે ઉદાસ ચહેરા સાથે તેમનો દીકરો તેમના રૂમમાં આવ્યો તેમને લાગ્યું કે તેમના પુત્રને તેની ભૂલ સમજાઈ ગઈ છે અને તે અંશને પાછો લેવા જાય છે પણ આકાશની વાત સાંભળીને મગનભાઈની આંખો પહોળી થઈ ગઈ આકાશે કહ્યું પપ્પા હું જાણું છું કે પહેલાં માના અચાનક અવસાન પછી અને હવે અંશના ગયા પછી તમે બહુ એકલા થઈ ગયા છો તેથી જ તમારી વહુ અને મેં વિચાર્યું છે કે તમે વૃદ્ધાશ્રમમાં જાઓ તો સારું ત્યાં તમને તમારી ઉંમરના મિત્રો મળશે અને તમારું મન પણ લાગેલું રહેશે સુખ સુવિધાઓનું જરાય ચિંતા કરતા નહીં અને પછી ઝાંખું હસીને કહ્યું અમે બંને તમારી સંભાળ રાખવા માટે તમારા મેનેજર છીએ મગનભાઈ અવાક થઈ ગયા અને પોતાના દીકરાના ચહેરા સામે જોઈ રહ્યા થોડી વાર માટે તેઓ સૂન થઈ ગયા પણ તરત જ તેમનું સ્વાભિમાન જાગી ગયું અને તેમણે માથું ઊંચું કર્યું અને કીધું ઠીક છે દીકરા તમે બંને વિચાર્યું હશે તે સાચું જ હશે હવે તમને મારી ક્યાં જરૂર છે અપમાનનો ઘૂંટડો પીધા પછી મગનભાઈની આંખમાંથી લાચારીના આંસુ ટપકવા લાગ્યા થોડા સમયના મૌન પછી આકાશ ફરી બોલ્યો આ શહેરમાં નવો આશ્રમ ખુલ્યો છે ત્યાં સુખ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે મોટા લોકો મા બાપને ત્યાં છોડી જાય છે તમને પણ ત્યાં બહુ સારું લાગશે મગનભાઈને તેમના પૌત્રે કહેલા શબ્દો યાદ આવવા લાગ્યા અંશે તેમને જતા સમયે કહ્યું હતું કે દાદાજી આજે મમ્મી પપ્પા મને હોસ્ટેલમાં મોકલી રહ્યા છે કાલે તેઓ તમને પણ ઘરની બહાર કાઢી મૂકશે તેઓને આશ્ચર્ય થયું કે પૌત્રની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ પરંતુ અચાનક મગનભાઈના દિમાગમાં કંઈક આવ્યું પછી કંઈક વિચારીને તેમને કહ્યું જો તમે બધી વ્યવસ્થા કરી લીધી હોય તો અહીં રહેવાનો કોઈ અર્થ નથી પછી હું પણ તમારા પર બોજ બનવા નથી માંગતો આ સાંભળી આકાશે કહ્યું પિતાજી આટલી ઉતાવળ પણ શું છે તમે અહીં બે ચાર દિવસ રોકાઈ શકો પરંતુ મગનભાઈએ પોતાનું કબાટ ખોલ્યું અને કપડાં કાઢવા લાગ્યા તેમનું પોતાનું લોહી પણ પારકું હોઈ શકે છે તે આજે તેમને સમજાયું તેમના મનમાંથી વારંવાર એક જ અવાજ આવતો હતો કે હજી તો મારા હાથ પગ પણ ચાલે છે પૈસાની પણ કોઈ કમી નથી તો પછી એ વડીલોની શું હાલત હશે જેઓ શારીરિક રીતે લાચાર છે અને પૈસાથી પણ વંચિત છે મારું દુઃખ એમની સામે કશું જ નથી બધું વિચારીને મગનભાઈએ મનમાં કંઈક નક્કી કરી લીધું હતું હવે તેમણે ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પોતાનો રસ્તો પસંદ કર્યો હતો કપડાની સાથે તેમણે બેંકની પાસબુક ચેકબુક અને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ પોતાની બેગમાં રાખ્યા હતા તેમણે તેમના જીવનના લગભગ અડત્રીસ વર્ષ તેમના વ્યવસાયનું સંચાલન કરવામાં વિતાવ્યા હતા તેમણે ઘણું બધું મેળવ્યું હતું અને જેના માટે તેમણે આ બધું કર્યું હતું તે દીકરો આજે તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી રહ્યો હતો મગનભાઈ હૃદયમાં દુઃખ સાથે એક અદ્ભુત નિર્ણય લઈ અને વૃદ્ધાશ્રમ આવી ગયા કે પહોંચાડી દેવામાં આવ્યા હતા વૃદ્ધાશ્રમ શહેરની ઝગમગાહટથી દૂર એકાંત અને પ્રદુષણ મુક્ત જગ્યાએ હતું જ્યાં ચારે બાજુ હરિયાળી હતી વૃદ્ધાશ્રમનું મકાન મને શાંતિ આપતું હતું જ્યારે તેઓ અંદર ગયા તો તેમણે જોયું કે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ત્યાં ઉપલબ્ધ છે વૃદ્ધાશ્રમ હમણાં જ નવું નવું બનાવવામાં આવ્યું હતું ખાસ કરીને શ્રીમંત લોકો માટે વૃદ્ધાશ્રમ નવું હોવાના કારણે ત્યાં માત્ર થોડા જ વૃદ્ધો હતા સ્ત્રી પુરુષ સહિત માત્ર સોળ જ વૃદ્ધો હતા તેમની પાસે પૈસાની કોઈ કમી ન હતી પરંતુ હજુ પણ તેમના ચહેરા પર ગંભીર ઉદાસી હતી તેમના ચહેરા પર ભૂતકાળનો પડછાયો સ્પષ્ટ દેખાતો હતો મગનભાઈ સ્મિત સાથે બધાને મળ્યા ત્યાં હાજર વૃદ્ધ લોકો તેમને ખુશખુશાલ અને હસતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે અપમાનની વેદના સહન કરીને એ બધા જ ભાંગી પડ્યા હતા પરંતુ મગનભાઈ અદમ્ય હિંમત સાથે ત્યાં ઊભા હતા બધા વડીલો સમૃદ્ધ પરિવારના સભ્યો હતા પરંતુ તે બધા પોતાનામાં ખોવાયેલા રહેતા હતા ભૂતકાળમાં મળેલા ઘામાંથી તેઓ હજી પણ સાજા થયા ન હતા તેમના ચહેરા પરથી સ્મિત દૂર હતું વૃદ્ધાશ્રમમાં દર મહિને એક રવિવારે નાની ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું આ બહાને તમામ વૃદ્ધો કોઈ ને કોઈ તૈયારીમાં ઉત્સાહથી વ્યસ્ત થઈ જતા હતા આ વખતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું જ્યારે ભાગવત કથા ચાલી રહી હતી ત્યારે મગનભાઈનું ધ્યાન ખાસ કરીને ભાગવત કથાની કેટલીક પંક્તિઓ તરફ ગયું વાર્તા પૂરી થયા પછી મગનભાઈએ બધાને કહ્યું જુઓ જો તમે બધા મને પરવાનગી આપો તો મારે તમને કંઈક કહેવું છે હું આ શહેરમાં એક સફળ બિઝનેસમેન રહી ચૂક્યો છું મારી પત્નીનું થોડા સમય પહેલાં અવસાન થયું હતું હું મારા પુત્ર આકાશ સાથે રહેતો હતો તમારા બધાની જેમ મને પણ પરિવારનો અચ્છનીય સભ્ય ગણીને અહીં મોકલવામાં આવ્યો છે હું પણ ખૂબ નિરાશ હતો પરંતુ મારી હિંમતે મને હારવા ન દીધો અને આજે ભાગવત કથા સાંભળ્યા પછી મને જે જ્ઞાન મળ્યું છે તે હું તમારી સાથે વહેંચવા માગું છું ગીતામાં કહ્યું છે કે જ્યાં પાપની શક્તિ વધી રહી હોય જ્યાં છેતરપિંડી થઈ રહી હોય ત્યાં મૌન રહેવાથી મોટો કોઈ ગુનો હોઈ શકે નહીં ક્યારેક આપણા બધાના જીવનમાં એક અથવા બીજી સમસ્યા જરૂર આવે છે ત્યારે આપણે કોઈ શક્તિશાળીની સામે ચૂપ થઈ જઈએ છીએ અને આપણે બધાએ એવું જ કર્યું પણ આજે ભાગવત કથા સાંભળીને મારા હૃદયમાં એક અદમ્ય હિંમત અને ઉત્સાહ જાગ્યો અરે આપણે બધાએ ભગવાનનો આભાર માનવો જોઈએ કે આપણી પાસે જે કંઈ છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ આપણે દુનિયાને બતાવવાની જરૂર નથી કે આપણે અંદરથી તૂટી ગયા છીએ આ જીવનનો શ્રેષ્ઠ સમય છે તે ધ્યાનમાં રાખીને આપણે પરોપકાર તરફ આગળ વધવું જોઈએ આપણે બધા પાસે સંપત્તિની કોઈ કમી નથી જે સંપત્તિ આપણે બધાએ આપણી મહેનતથી એકત્રિત કરી છે અને આપણને તેનો ઉપયોગ કરવાનો પૂરો અધિકાર છે આપણે બધાએ આપણા બાળકો માટે પૈસા બચાવવા આખું જીવન ખર્ચી નાખ્યું આનું પરિણામ એ આવ્યું કે આજે આપણે વૃદ્ધાશ્રમમાં ઊભા છીએ જીવનના આ અંતિમ તબક્કે એવા વૃદ્ધ લોકો વિશે કેમ ન વિચારીએ જેઓ પૈસા ન હોવાના કારણે ધીરે ધીરે મરી રહ્યા છે તેમનું જીવન રખડતા પશુઓ કરતાં પણ ખરાબ થઈ ગયું છે ત્યારે શું આપણે દાન તરફ આગળ ના વધી શકીએ જો આપણે કોઈ દુઃખી વ્યક્તિને તેની અંતિમ ક્ષણોમાં શાંતિ અને સુખ પ્રદાન કરીએ છીએ તો આનાથી વધુ બીજું કોઈ ઉમદા કાર્ય હોઈ જ ન શકે આ દુનિયામાં આપવાથી મોટું કોઈ સુખ નથી મેં મારા પુત્રને સક્ષમ બનાવ્યો છે જેથી તે જાતે કમાઈ શકે મેં બનાવેલો ધંધો આજે તેના હાથમાં છે પરંતુ હું ઓછામાં ઓછું એટલું કરી શકું છું કે મારી કમાણીનો બાકીનો હિસ્સો તે વૃદ્ધો પર ખર્ચ કરું જેઓ પૈસાના અભાવે આ વૃદ્ધાશ્રમમાં રહી શકતા નથી જેમનું જીવન સુવિધા વિનાના વૃદ્ધાશ્રમમાં રહેવાથી ખરાબથી ખરાબ થઈ ગયું છે એવા વૃદ્ધ લોકો કે જેઓ કામ કરવા સક્ષમ છે આપણે તેમને એવું કામ કરાવી શકીએ છીએ જે કામ તેઓને કરવામાં રસ હોય જેથી તેઓ પોતાની જાતને બીજા કોઈ પર નિર્ભર ન માને અને ન તો કોઈ હિંતા સંકુલથી પીડાય જો આપણે આપણા પૈસાનો ઉપયોગ ત્યજી દીધેલા વૃદ્ધોને નવું જીવન આપવા માટે કરીએ તો શું તે દરેકને સંતુષ્ટ અને ખુશ નહીં કરે આ બધું સાંભળીને બધા વૃદ્ધોના મૂળાઈ ગયેલા ચહેરા પર સંતોષની રેખાઓ દેખાવા લાગી વૃદ્ધાશ્રમનો આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજવા લાગ્યો કારણ કે આજ સુધી તેઓ બધા પોતાનો ભૂતકાળ જોતા બેઠા હતા પણ આજે પોતાના અસ્તિત્વની શક્તિનો અહેસાસ થતાં તેઓ બધા ઉત્સાહિત હતા બધાએ વળતો જવાબ આપ્યો કે અમારી પાસે બહુ મોટા ઓરડા છે અમે જરૂર તે વૃદ્ધો માટે રહેઠાણ આપીશું અને એવી જગ્યા બનાવીશું જ્યાં ઊંચ નીચ અને જાતિનો ભેદભાવ નહીં રહે મગનભાઈની આંખો ખુશીથી ભીની થઈ ગઈ તેમને સમજાયું કે હવે તેઓ આ અભિયાનમાં એકલા નથી તેમની સાથે અન્ય સોળ લોકો પણ છે તમામ વૃદ્ધોની આંખો આત્મવિશ્વાસથી ચમકી રહી હતી સાંજે જ્યારે મગનભાઈ અને અન્ય વૃદ્ધો સાથે જમવા બેઠા ત્યારે તેમના પૌત્ર અંશને યાદ કરીને તેમની આંખોમાં આંસુ આવી ગયા કારણ પૂછતા તેમણે તેના પૌત્ર સાથે શું થયું તે તેમના મિત્રોને જણાવ્યું બધાએ તેમને સલાહ આપી કે એકવાર તેમના પૌત્રને મળવા તેની હોસ્ટેલમાં જાઓ મગનભાઈને તેમની સલાહ એકદમ સાચી લાગી બીજા દિવસે તેઓ તેમના પૌત્રની પસંદગીની ઘણી વસ્તુઓ ખરીદીને તેની હોસ્ટેલ પહોંચી ગયા અંશે દાદાજીને જોતા જ આનંદથી બૂમો પાડવા લાગ્યો અને તરત જ આવીને તેમને ભીટી પડ્યો દાદાજી હું જાણતો હતો કે તમે મારાથી દૂર નહીં રહી શકો તમે મને મળવા આવશો જ પણ દાદાજી મને અહીં ભણવાનું મન નથી થતું અંશે નિરાશ્વરે કહ્યું પછી મગનભાઈએ તેને સમજાવીને કહ્યું અરે દીકરા તું ભણે જ નહીં તો જીવનમાં સફળતા કેવી રીતે મેળવીશ તારે ભણીને તારા દાદાને ગૌરવ અપાવવાનું છે ચાલ હવે તારા બધા મિત્રો સાથે મારો પરિચય કરાવ મગનભાઈએ કહ્યું પછી અંશે તેના દાદાનો પરિચય તેના મિત્રો સાથે કરાવ્યો પછી મગનભાઈએ તેમને પણ મનપસંદ વસ્તુઓ આપી અને તેમને કહ્યું કે તેઓ તેમના મિત્રો સાથે ભોજન બેસે આજે તેઓ તેમના લાડલા પોત્ર સાથે ઘણા કલાકો ઉતાવ્યા પછી અત્યંત સંતોષ અનુભવી રહ્યા હતા થોડીવાર પછી અંશે દાદાજીને પૂછ્યું દાદા મમ્મી પપ્પા કેમ છે તો તેમણે હસીને જવાબ આપ્યો દીકરા હું હવે એ ઘરે નથી રહેતો શહેરમાં જ એક વૃદ્ધાશ્રમ છે હું ત્યાં રહું છું આ સાંભળીને અંશ ગુસ્સે થઈ ગયો અને બૂમો પાડીને બોલ્યો મને ખબર હતી દાદાજી તેઓ તમને પણ ઘરમાંથી કાઢી મૂક્યા પણ દાદાજી ચિંતા ના કરતા હું મોટો થઈશ ત્યારે આપણે અલગ ઘરમાં રહીશું પછી હસતા હસતા દાદાજી બોલ્યા દીકરા તારા વિના રહેવાનું મન થતું ન હતું એટલે તારા માતા પિતાએ મને આશ્રમમાં મોકલ્યો છે હું બધું સમજું છું દાદાજી તે લોકો આપણા બંનેને પ્રેમ કરતા નથી તેથી જ તેઓએ આપણને દૂર મોકલી દીધા એટલે દાદાજીએ અંશના માથા પર હાથ મૂકી કહ્યું દીકરા તેઓ તારા માતા પિતા છે તારે તેમના વિશે એવું ન વિચારવું જોઈએ તેઓ જે કંઈ પણ કરી રહ્યા છે તે તારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે જ કરી રહ્યા છે પછી હોસ્ટેલમાં બીજા બાળકો પણ તો છે અને બધા તારા મિત્ર બની ગયા છે બીજું તારે શું જોઈએ છે પછી અંશ દાદાજી સામે જોવા લાગ્યો અને નિર્દોષતાથી બોલ્યો દાદાજી તમારું ઘર ક્યાં છે મારે પણ જોવું છે અચાનક મગનભાઈની આંખોમાં આંસુ આવી ગયા આંસુઓને ખૂબ જ કુશળતાથી છુપાવીને તેમણે કહ્યું દીકરા અમારા ઘરના બધા લોકો વૃદ્ધ છે તને ત્યાં મજા નહીં આવે હું તને મળવા આવતો રહીશ વૃદ્ધાશ્રમમાં પાછા ફર્યા પછી મગનભાઈ લાંબા સમય સુધી નિરાશ અને ઉદાસ બેઠા હતા ત્યારે તેમના મનમાંથી અચાનક અવાજ આવ્યો આગળશીલ બનીને હું મારું લક્ષને નહીં ભૂલું મારું ધ્યેય મારી સમક્ષ છે અને આ ક્ષણે મારી મદદ માટે ઘણા હાથ તૈયાર છે એટલે મારે મારું લક્ષ ભૂલવું જ ન જોઈએ એમ વિચારીને તેઓ એકાએક ભારે ઉત્સાહથી ઊભા થઈ ગયા અને આશ્રમના અન્ય વડીલો સાથે બેસીને વાત કરવા લાગ્યા મગનભાઈએ કહ્યું તમારામાંથી જે પણ સ્વેચ્છાએ વૃદ્ધાશ્રમ માટે પોતાનું ઘર અથવા દાન કરવા તૈયાર છે તમારો હાથ ઊંચો કરો ત્યાં બેઠેલા બધાએ હાથ ઊંચા કર્યા આ અંગે મગનભાઈએ કહ્યું કે આ વૃદ્ધાશ્રમમાં જે પણ ખર્ચો કરવા જઈ રહ્યા છીએ તે પૈસાનો ઉપયોગ જરૂરી વસ્તુઓ ભેગી કરવા અને વિવિધ સ્થળોએ વૃદ્ધાશ્રમ બાંધવા માટે કરીશું મારી એક દુકાન છે જે મારા પુત્રના નામે છે તે સિવાય મેં આજ સુધી હસ્તગત કરેલી અન્ય તમામ મિલકતો વૃદ્ધાશ્રમને આપી રહ્યો છું અને મને ખાતરી છે કે જો આપણે એ જ ઉત્સાહ સાથે કામ કરીશું તો આપણે આપણા લક્ષ્યમાં ચોક્કસ સફળ થઈશું પૈસા હતા તે બધા વૃદ્ધોએ પૈસા આપ્યા અને જેમની પાસે ઘર અને પૈસા બંને હતા તેમણે ખુશીથી પોતાનું ઘર અને પૈસા બંને વૃદ્ધાશ્રમ માટે આપ્યા દરેકને તેમના ઘર ખાલી કરવા માટે કાનૂની નોટિસ આપવામાં આવી ઘણા વૃદ્ધોના પુત્રો અને પુત્રવધુઓ તેમની પાસે આવ્યા અને તેમને આ પગલું ન ભરવા વિનંતી કરવા લાગ્યા પરંતુ બધા વડીલો ઉપર તેમના પુત્રો અને વધુઓ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો તેમની યાચનાઓની તેમના પર કોઈ અસર થઈ ન હતી બધાના સગાઓ નિરાશ થઈને પાછા ગયા મગનભાઈએ જોયું કે તેમનો દીકરો આકાશ અને તેની પત્ની સુરભી સાથે તેમની તરફ આવી રહ્યો હતો આવતાની સાથે જ તેણે તેના પિતા પર બૂમો પાડવાનું શરૂ કર્યું આ કેવું નાટક છે પિતાજી તમે મારું ઘર કેવી રીતે ખાલી કરાવી શકો એ તો તમે મને આપ્યું હતું ને આના પર મગનભાઈએ કહ્યું દીકરા મેં વકીલને બોલાવીને ફરીથી મારી વસિયત બદલાવી છે જો તને વિશ્વાસ ન હોય તો એકવાર વકીલને મળી લે અને હા એ ઘર તમારું નહીં પણ હવે મારું છે મેં ત્યાં વૃદ્ધાશ્રમ બનાવવાનું નક્કી કર્યું છે આ સાંભળીને તેમના દીકરા અને વહુએ જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું તો મગનભાઈએ કહ્યું દીકરા તું આભાર માન કે દુકાન હજુ પણ તારા નામે છે અને જો તમે સીધી રીતે વાત ન માન્યા તો હું ઘણું બધું કરી શકું છું તેથી હું તમને વિનંતી કરું છું કે તમે શાંતિથી અહીંથી નીકળી જાઓ અને પંદર દિવસમાં ઘર ખાલી કરી દેજો આ વાત સાંભળીને આકાશ અને તેની પત્ની સુરભીના પગ તળેથી જમીન સરકી ગઈ પિતાના સ્વભાવમાં આવેલો આ બદલાવ જોઈને તેઓ ત્યાં સ્તભ થઈને ઊભા રહી ગયા અને કોઈ રસ્તો ન મળ્યો ત્યારે તેમણે તેના પિતાની માફી માગી પણ મગનભાઈએ તેમની વાત ન સાંભળી કોઈ વાત ન બની એટલે બંને ચૂપચાપ ચાલ્યા જવાનું શ્રેષ્ઠ માન્યું આખરે તેમણે ઘર ખાલી કરવું પડ્યું હવે વૃદ્ધોએ ભારે ઉત્સાહ સાથે વૃદ્ધાશ્રમમાં સામાન અને નોકરોની વ્યવસ્થા કરવા માંડી ન્યૂઝ ચેનલો પર પણ આ વૃદ્ધાશ્રમોના વખાણ થવા લાગ્યા વર્ગ અને મધ્યમ વર્ગના પરિવારોના વડીલોને સહારો આપવામાં આવતો હતો દરેક વૃદ્ધાશ્રમ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી જેથી તે આશ્રમો સરળતાથી ચાલી શકે સમાજને બદલનાર આ પગલાંથી યુવા પેઢીની વિચારસરણી અને વૃદ્ધો પ્રત્યેના તેમના વર્તનમાં પરિવર્તન આવ્યું આ જોઈને બીજા ઘણા શ્રીમંત લોકોએ આશ્રમોને પૈસા અને ટેકો આપવા લાગ્યા કારણ કે તેઓ પોતે પણ આ વૃદ્ધાશ્રમોનું મહત્ત્વ સમજી ગયા હતા તેમનામાં પણ પરોપકારની લાગણી પ્રબળ હતી અથવા તેઓ પણ તેમના હૃદયના કોઈ ખૂણામાં જાણતા હતા કે એક દિવસ તેમને પણ આ આશ્રમોની જરૂર પડી શકે છે આજે મકનભાઈએ વૃદ્ધાશ્રમમાં પરિવર્તિત કરેલા તેમના ઘરના એક ઓરડામાં બેસીને તેઓ એક અલગ જ આત્મવિશ્વાસ અને ગર્વ અનુભવી રહ્યા હતા તેમના ચહેરા પર શાંતિના હાવભાવ હતા જો તમારે તમારો અધિકાર મેળવવો હોય તો તમારે તેમના માટે લડવું પડશે આ કહેવત સાચી સાબિત કરી તેમણે જે ચેરિટી કાર્ય હાથ ધર્યું હતું તે ખરેખર તેમના પોતાના પુત્ર અને પુત્રવધુ દ્વારા પ્રેરિત હતું મગનભાઈને લાગતું હતું કે આપવાથી મોટું કોઈ સુખ નથી અને તે વૃદ્ધાશ્રમમાં રહેતા તમામ વૃદ્ધોના ચહેરા પર વિજય સ્મિત જોઈને તેમણે જીવનની આ સૌથી મોટી ખુશીનો અનુભવ કર્યો હવે મગનભાઈ દર અઠવાડિયે તેમના પૌત્ર અંશની હોસ્ટેલમાં જતા હતા અને પૌત્ર સાથે થોડો સમય વિતાવતા હતા અંશ પણ દાદાજીનો સાથ મેળવીને ખૂબ ખુશ થવા લાગ્યો હવે તે ખંતી અભ્યાસ કરી રહ્યો હતો જેથી એક દિવસ તે મોટો માણસ બને અને વૃદ્ધાશ્રમમાં દાદાજીનો સહારો બની શકે તો તમને વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમને વાર્તા ગમી હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો